फ्रेंड्स अत्यार सुधी आपणे अंग्रेजी विषय में अगेन्स्ट द ओड्स ना बे टॉपिक्स ट्रेक टू ताजनगर अने सीतापुर स्लाइड्स आनो अभ्यास कर्यो। हवे आपणे एक त्रीजो टॉपिक छे पलक्कड़ पब्लिक लाइब्रेरी यानी कि पलक्कड़नु सार्वजनिक ग्रंथालय इन केरला। द पलक्कड़ डिस्ट्रिक्ट पब्लिक लाइब्रेरी हेज बीन सेटअप एंड रनिंग सीन्स सप्टेम्बर 2013। केरल में ध पलक्कड़ डिस्ट्रिक्ट पब्लिक लाइब्रेरी एले कि पलक्कड़ जिला स्थानिक ग्रंथालय सप्टेम्बर 2013 थी चाले छे। इट इज अ फाइन मॉडर्न लाइब्रेरी अ सेंटर फॉर इन्फॉर्मेशन नॉलेज विजडम कल्चर एक्टिविटीज रिसर्च एंड रेफरन्स। તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે જેમાં માહિતી જ્ઞાન વિદ્વતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે। બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ઓફ ડિફરન્ટ રીઝન પણ હાલમાં તે કેટલાક કારણોસર તે સમાચારમાં છે। અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન્સ તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગની સભ્યોમાં મહિલાઓ છે। ધીઝ વુમેન સપોર્ટેડ બાય ધ સેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્સ ધેમ launched a women's unit in February 2014. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગને શરૂ કર્યો। ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન્સ। આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી। ફરીથી એકવાર પેરેગ્રાફ ટ્રાન્સલેશન। કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી યાને કે પલક્કડ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય સપ્ટેમ્બર 2013થી ચાલે છે। તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે। માહિતી જ્ઞાન વિદ્વતા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે પણ હાલમાં કેટલાક કારણોસર તે સમાચારમાં છે। તેમાં 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગની સ્ત્રીઓનો સમાવેશ છે। ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગને શરૂ કર્યો। આ વિભાગના સભ્યો એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી। ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વુમેન્સ ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ। ફિલ્મોનું પ્રદર્શન ગૃહ આર્થિક વ્યવસ્થા કે બગાયત વિશે કાર્યશાળાઓ બાર ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડને ખુલ્લા મૂક્યા છે। The secretary of the library pointed out that through readings, women would realize their own strength and forge a unity. ગ્રંથાલયના સેક્રેટરી મંત્રી એ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓએ પોતાની શક્તિ પારખીને એકતા સંગઠન સાધી શકે છે। ઇટ વોઝ નોટેડ that the lending libraries of earlier times were disappearing and the parents presents
rural reading rooms were too often full of only male readers. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચન ખંડો બહુધા પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. ધ યુનિટ ડિસ્કસ ડેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમેન્સ ઓફ કેરાલા કન્ટિન્યુડ ધ સ્ક્વેન્ડર્સ દેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન્સ ઇટ વુડ ઇન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. મહિલા વિભાગે ચર્ચા કરી કે જેઓ કેરળની બહુશ્રુત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યવહાર કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતા ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ્સ રૂમ્સ ફોર વુમેન્સ. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાંચન ખંડો ખોલવાની યોજના બનાવી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ્સ એઝ અ બીકોન ટુ એન્કરેજ વુમેન્સ ઇમ્પ્રુવમેન્ટ્સ થ્રુ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ. એટલે કે વર્ગો ક્લબ કાર્યશાળાઓ અને વાંચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડ જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મસાલ જેવું છે. એન્ડ ધેન ધે આર ધ બુક્સ ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે. તો મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. આપણે આ પાઠની અંદર 3 ટોપિક્સનો અભ્યાસ કર્યો. તો આપ સૌએ આ પાઠને એકવાર ફરીથી ટ્રાન્સલેશન સાથે વાંચી જોઈએ.